યોજના પંચમહાલ જિલ્લામાં હાલોલ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની મીટિંગ કરવામાં આવી, જેમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના સૌ પ્રભારી રોમી ભાટીજીના નેજા હેઠળ આમ આદમી પાર્ટીની મીટિંગ યોજવામાં આવી હતી. તેમજ ગુજરાતના મધ્ય જોન મંત્રી અજીતભાઈ રાઠવા તેમજ પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ દિનેશભાઈ બારિયા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર પ્રમુખ, જેમાં હાલોલ તાલુકાના પ્રમુખ હિતેશભાઈ વકીલ, ઘોઘંબા તાલુકાના પ્રમુખને મહામંત્રી નિલેશસિંહ સોલંકી, તેમજ કાલોલ તાલુકાના પ્રમુખ જાબુ ઘોડા, સહેરા તાલુકાના પ્રમુખ દિનેશભાઈ બુકેથી સ્વાગત હોદ્દેદારોનું કરવામાં આવ્યું અને પંચમહાલ જિલ્લામાંથી આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રોમી ભાટીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા હોય, તેમાં પૂરી રીતે લડવા માટે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડશે અને તમામ બેઠકો ઉપરથી સમક્ષ રીતે કેન્ડિડેટ ઉતારીશું તેવી વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ દિનેશભાઈ બારિયા છે. મને પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરી છે. આજે અહીંયા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે અમારા પાર્ટીના તમામ નવનિયુક્ત હોદ્દેદારોની આજે અમે મિટિંગ રાખવામાં આવી હતી અને સાથે સાથે નિયુક્તિપત્રોનું પણ આજે આપવામાં આવ્યા. નિયુક્તિપત્રો દિલ્હીથી અમારા સહપ્રભારી શ્રી રોમી ભાટીજી સાહેબ તથા મધ્યજન સંગઠન મંત્રી શ્રી અર્જુનભાઈ સાહેબના હાથો દ્વારા નિયુક્તિપત્રો આપવામાં આવ્યા છે. નજીકના સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, અમે પૂરી તાકાતથી પંચમહાલ જિલ્લાની અંદર લડત આપવાના છીએ. પૂરી તાકાતથી અમે દરેક તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો પર અમે અમારા ઉમેદવારો ઊભા રાખીશું. પંચમહાલ જિલ્લાની અંદર જે પ્રજા જે છે, જે લોકો જે છે, એ આજે જોઈએ તો ભાજપ કોંગ્રેસથી ખૂબ જ નારાજ છે. આપણે જ્યારે ગામડામાં જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે, લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે લોકોની આજે સમસ્યાઓ ઘણી છે, અને છતાં આ પાર્ટીઓ અત્યાર સુધી કોઈ હજુ લોકહિતના કામો કરતી નથી. અને સ્થાનિક લેવલે ઘણા બધા મુદ્દાઓ છે આપણી પાસે, એ મુદ્દાઓ લઈને અમે લોકો સાથે લોકોની વચમાં જઈશું, ગામડામાં જઈશું, લોકોનો સંપર્ક કરીશું અને આમ આદમી પાર્ટીની જે સારી બાબતો જે છે એનાથી અમે લોકોને વાતો વાકેફ કરીશું અને એ લોકોને કહીશું. અત્યારે અમારું હવેનું જે કાર્ય થાય છે એ તાલુકા લેવલે દરેક તમામ કમિટીઓની અમે રચના કરીશું. અમે બૂથ લેવલ સુધી પહોંચવાના છીએ. અમારું સંગઠન અમે એટલું મજબૂત બનાવવાના છીએ કે આવનારા સમયની અંદર પંચમહાલ જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી બધાને ખ્યાલ આવી જશે કે કેટલી મજબૂતાઈથી આગળ આવી રહી છે. અમારો સૌથી બાબત વધારે સારી એ છે કે આજે પંચમહાલ જિલ્લાનું જે સંગઠન જે છે એ શિક્ષિત લોકોનું તૈયાર થયેલું છે. શિક્ષિત લોકો છે, સમજદાર લોકો છે, જાગૃત છે, ઉત્સાહી છે, યુવાન છે. આવી ટીમ અમારી સરસ મજાની તૈયાર થયેલી છે. અમે તમામ તાલુકાની અંદર ખૂબ તાકાતથી દરેક બેઠકો પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ. હવે અમારું કામ બીજું એ થાય છે કે નજીકના સમયની અંદર અમે સારા ઉમેદવારો, શિક્ષિત ઉમેદવારો અમારે તમામ સીટો પર અમે શોધવાના છીએ અને અમે ચૂંટણી લડાવવાના છીએ. નવી કઈ બાબતો છે આગળ તો ચોક્કસ આપણે જાણ કરીશું. નમસ્કાર. ઓકે, મેરા નામ રોમી ભાટી હૈ. મેં ગુજરાત પ્રદેશ કે લીએ સહ પ્રભારી હું, દિલ્હી સે અપોઇન્ટેડ. આજ મેં યહાં પંચમહાલ જિલ્લામાં અપને કાર્યકર્તાઓ કે સાથ બેઠક કરને કે લીએ હાલોલ કે ઇસ જગહ પે પહોંચા હુઆ હું. હમ લોગ સ્થાનિય ચુનાવ કો લેકે યહાં પે ચર્ચા હુઈ કાર્યકર્તાઓ કે સાથ મેં, ઓર યહાં પે જો હમારે ઉમેદવાર ચયન કો લેકર ભી હમ લોગો ને ચર્ચા કી કે કિસ તરહ સે હમ યહાં પે ઉમેદવાર ઉતારેંગે. ઉસી કે લીએ હમ લોગો ને યે આજ મીટિંગ રખી હૈ. હમ લોગો કા યહાં પે ઇલેક્શન મેં જો પ્રમુખ મુદ્દે રહેંગે વો યહાં પે ભ્રષ્ટાચાર હૈ, ઓર અભી તક જો ડેવલપમેન્ટ નહીં હુઆ યહાં ઇસ એરિયા કા, ઉસકો લેકે હમ સ્થાનિય ચુનાવો મેં આયેંગે. થેન્ક યુ. રિપોર્ટર એસઆઈટી હેડ મધ્યમ ગુજરાત નિલેશસિંહ સોલંકી, પંચમહાલ.